સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ એક બાદ એક વિવાદોમાં સપડાઈ રહ્યા છે. સાળંગપુરમાં હનુમાનજીના ભીરચિત્રના વિવાદ બાદ દેવી દેવતાઓ પર કરેલા નિવેદનને લઈને ભક્તો અને સાધુ સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. એવામાં ગઈકાલે ફરી રાજકોટ શહેરના બાલાજી મંદિરમાં વિવાદ સર્જાયો હતો. રાજકોટમાં બાલાજી મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવને લઈને બબાલ થઈ હતી. છેલ્લા 13 વર્ષથી ગણેશ મહોત્સવ કરતા આયોજકોને મંદિરના સંચાલક વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અટકાવતા વિરોધ થયો હતો. મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. મંદિર સંચાલકો દ્વારા આ બાબતની પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ગણેશ મહોત્સવની મંજૂરી મેળવવાનું કહીને ટોળાને વિખેરી નાખ્યા હતા. ગણેશ મહોત્સવના આયોજકોએ સવારે 11 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. બાલાજી મંદિરના કોઠારી વિવેક સ્વામી દ્વારા અહીંયા રેતી અને કપચી પાથરી દેવામાં આવી હતી. તો જો ભૂપેન્દ્ર રોડ ઉપર જે સ્વામિનારાયણ મંદિર છે તેમના કોઠારી સ્વામી દ્વારા જે કરણસિંહજી હાઈસ્કૂલમાં બાલાજી મંદિર આવેલું છે તે બાલાજી મંદિરના ગ્રાઉન્ડમાં છેલ્લા 12 વર્ષથી આ ગજાનંદ ધામ ગણપતિની સ્થાપના થાય છે. હજારો ભાવિકો ભક્તો અહીંયા દર્શનનો લાભ લે છે. એવામાં એ ગણપતિનું સ્થાપન ન થાય એવા રોડા નાખવામાં આ સ્વામી અત્યારે જે હિન્દુઓની દેવી દેવતાઓની લાગણી દુભાવે છે ત્યારે પહેલાં તો હનુમાનજી મહારાજ સાળંગપુર ખાતે જ્યારે ભીતચિત્રોનો વિવાદ, બાદમાં ખોડિયાર માતાજીનો વિવાદ, શંકરજીનો વિવાદ અને દરેક દેવી દેવતાઓની સાથે લઈ અને અત્યારે ગણપતિજીના વિવાદમાં આવ્યા છે ત્યારે આ હલકા સ્વામીઓ સુધરતા નથી. અને હાલમાં જે અહીંયા જેસીબી દ્વારા રેતીને પાથરવામાં આવી રહી છે, સ્વામીઓ દ્વારા ગણપતિ ન થાય એના માટે અહીંયા રેતી અને કપચી નાખવામાં આવી છે અને ભક્તિ જે હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. જ્યારે હિન્દુઓ સમગ્ર દેવી દેવતાઓને માનતા હોય ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય એક હિન્દુનો જ ભાગ હોય, પરંતુ હિન્દુઓ દ્વારા જે દેવી દેવતાઓને જે ગણપતિનું સ્થાપન કરવા દેવામાં આવતું નથી એવા આ વિધર્મીની જાત આવે એવા આ સ્વામીઓ જો નહીં સુધરે તો આવતીકાલે જલદ આંદોલન પણ કરવામાં આવશે. સમગ્ર હિન્દુ સંસ્થા ભેગી થઈ અને આંદોલન કરશે. મારું નામ ભરતભાઈ ગમારા. ગણપતિ મહોત્સવ માટે આ ગ્રાઉન્ડ અમે ભારે રહી છે દર વર્ષે. શિક્ષણ અધિકારી અમને પોત ફાડી દે, ભાડું ભરી અમે. પણ આ વિવેક આ સ્વામિનારાયણ મંદિર વાળા એમ કે આ ગ્રાઉન્ડ અમારું છે, અમે એને કહી છીએ પૂરું પાપો અમને તમારું હોય ગ્રાઉન્ડ તો પૂરું પાપો. ખોટી રીતે શું તમે હેરાનગતિ કરો છો અમને? અમે ભાડું ભરી છીએ અને અમે સારા કાર્ય કરી છીએ. ગણપતિ પૂજાતા હોય અને હાલમાં અમે હમણાં 2 મહિના પેટીસ વિતરણ કરી વારંવાર જગ્યા દબાવી દીધી. હાઈકોર્ટે સ્ટે આપ્યો છે અને એના ક્લાયન્ટ જે હોય અમારે એવું કઈ નથી. આ કરે બહુ ખોટો કરે છે. અમે એટલું કહી છીએ કે એને સદબુદ્ધિ આપે અને ખોટો ન થાય.